હેલો ફ્રેન્ડ્સ એલ કેકડીમાં તમારું સ્વાગત છે હું આકાશ મહેતા આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર ડિસેમ્બર સેકન્ડ વીકનું લેટ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ આપણી પહેલી ન્યૂઝ છે કે રિસેન્ટલી આરબીઆઈ દ્વારા દ્વિમાસિક નાણાકીય નીતિની અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે તો આ દ્વિમાસિક નાણાકીય નીતિની અંદર આરબીઆઈ કયા કયા નિર્ણયો લીધેલા છે અને કયા કયા નવા અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યા છે તેમજ પોલિસી રેટ્સની અંદર કયા કયા ચેન્જીસ કરવામાં આવ્યા છે તેના વિશે વાત કરીએ રાઇટ તો રિસેન્ટલી મોનિટરી પોલિસી કમિટી દ્વારા બાય મંથલી મોલિટરી પોલિસીની અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે અને એ મૉરી પોલિસીની અંદર ભારતનો જીડીપી ગ્રોથ ભારતનો જીડીપી ગ્રોથ ફાઇનાન્સિયલ બે હજાર ત્રેવીસ માટે છ પોઈન્ટ આઠ ટકા વધશે તેવું પ્રિડિક્શન કરવામાં આવ્યું છે જે સપ્ટેમ્બર મહિનાની અંદર જ્યારે મોનેટરી પોલિસી કમિટી બેસેલી હતી ત્યારે એવું પ્રિડિક્શન કર્યું હતું કે ભારતનો જીડીપી ગ્રોથ એ ફાઇનાન્શિયલ બે હજાર ત્રેવીસની અંદર સાત ટકા વધશે પરંતુ એ પ્રિડિક્શન ઘટાડીને સિક્સ પોઈન્ટ આઠ પર્સન્ટ કરવામાં આવ્યું છે રાઈટ તો પહેલી પહેલો પોઈન્ટ તો અહીંયા કે મોનિટરી પોલિસી કમિટી દ્વારા ભારતનો જીડીપી ગ્રોથ ફાઇનાન્શિયલ બે હજાર ત્રેવીસમાં કેટલો થશે છ પોઈન્ટ આઠ ટકા જે સપ્ટેમ્બર મહિનામાં મતલબ જે છેલ્લી મોલિટ્રી પોલિસી કમિટી બેસેલી હતી ત્યારે કેટલો પ્રિન્ટ કરવામાં આવેલો હતો સેવન પર્સન્ટ ને ઓકે આ ઉપરાંત ઇન્ફ્લેશનની વાત કરું ફુગાવાનો દરની વાત કરું તો મોલ્ટ્રી પોલિસી કમિટી દ્વારા એવું પ્રિન્ટ કરવામાં આવ્યું છે કે ભારતમાં ફાઇનાન્શિયલ બે હજાર ત્રેવીસમાં ફુગાવો સિક્સ પોઈન્ટ સેવન પર્સન્ટ રહેવાનો અંદાજ છે છ પોઈન્ટ સાત ટકા બરાબરને મને કહો ફ્રેન્ડ્સ કે ફુગાવાનો દર ટોલરેબલ લિમિટમાં છે તેવું ક્યારે કહેવાય તો આરબી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે ઇન્ફ્લેશનનો રેટ છે ને બે ટકાથી લઈને છ ટકા સુધી હોવો જોઈએ ઇન્ફ્લેશનનો મતલબ શું કે ફોર એક્ઝામ્પલ આજે કોઈ વસ્તુની કિંમત સો રૂપિયા છે તો એક વર્ષ પછી એ વસ્તુની કિંમત કેટલી થવી જોઈએ મિનિમમ એકસો બે રૂપિયા ને મેક્સિમમ કેટલી થવી જોઈએ એકસો છ રૂપિયા બરાબર ને એને કહેવાય ઇન્ફ્લેશન તો ઇન્ફ્લેશનનો દર બે ટકાથી લઈને છ ટકા સુધીનો હોવો જોઈએ પણ આરબી દ્વારા શું પ્રેરિત કરવામાં આવ્યું છે કે ઇન્ફ્લેશન ફાઇનાન્સિયા ફાઇનેન્સ બે હજાર ત્રેવીસમાં કેટલું થશે સિક્સ પોઈન્ટ સેવન પરસેન્ટ રહેવાનો અંદાજ છે મતલબ અપર લિમિટથી થોડું હાયર સાઇટ રહેશે બરાબર ને તો આ બે વસ્તુ કે જીડીપી ગ્રોથ કેટલો નક્કી કરવામાં આવ્યો છે કેટલો પ્રિડિક્ટ કરવામાં આવ્યો છે અને ઇન્ફ્લેશનનો દર કેટલો પ્રિડિક્ટ કરવામાં આવ્યો છે આ બંને વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે આ ઉપરાંત પોલિસી રેટ્સની અંદર કયા કયા ચેન્જીસ કરવામાં આવે છે તેના વિશે વાત કરીએ તો આરબીઆઈ દ્વારા ફ્રેન્ડ્સ તમને ખબર જ છે કે દર બે મહિને મોનિટરી પોલિસી કમિટી દ્વારા મોનિટરી પોલિસી ઘડવામાં આવે છે અને આ મોનિટરી પોલિસીનું કામ શું છે પોલિસી રેટ નક્કી કરવાનું અને પોલિસી રેટ એટલે રેપો રેટ આ રેપો રેટ ઉપરથી બાકી બધા જ રેટ ડિસાઈડ થતા હોય છે બરાબર ને તો મોનિટરી પોલિસી કમિટીનું કામ છે કે માત્ર રેપો રેટને ડિસાઇડ કરવાનું અને એ રેપો રેટ ઉપરથી બાકીના બધા જ રેટ ડિસાઈડ થતા હોય છે બરાબર ને ઓકે તો આ પોલિસી રેટ વિશે વાત કરીએ સૌથી પહેલાં તો રેપો રેટ રેપો કેટલો અનાઉન્સ કરવામાં આવે છે છ પોઈન્ટ પચીસ ટકા જે પહેલાં કેટલો કીધો તો સપ્ટેમ્બર મહિનામાં જે મલ્ટ્રી પોલિસી કમિટી બેસેલી હતી બરાબર બરાબરને ત્યારે ફાઇવ પોઈન્ટ નાઇન પર્સન્ટ રેપો રાખવામાં આવેલો હતો અને હવે કેટલો કરવામાં આવે છે છ પોઈન્ટ પચીસ ટકા મતલબ કેટલો વધારો છે ઝીરો પોઈન્ટ પાંત્રીસ ટકા મતલબ એને આપણે એવું કહી શકીએ થર્ટી ફાઇવ બેઝિસ પોઈન્ટથી વધારવામાં આવેલો છે ઓકે જેટલો રેપો હોય ને એના કરતાં પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ પર્સેન્ટ સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ એ પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ ઓછો હોય અને જેટલો રેપો રેટ હોય તેના કરતાં માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ એ પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવ પર્સેન્ટ વધારે હોય બરાબર ને તો જુઓ કે રેપો રેટ સિક્સ પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવ પર્સેન્ટ છે તો એસડીએફ રેટ કેટલો છે સિક્સ પર્સેન્ટ પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ પર્સેન્ટ ઓછો માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ કેટલો છે પ્લસ પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવ પર્સેન્ટ સિક્સ પોઈન્ટ ફિફ્ટી પર્સેન્ટ બેંક રેટ પણ જેટલો માર્દન સેન્ડિંગ ફેસિલિટી રેટ હોય તેટલો જ બેંક રેટ હોય એ પણ કેટલો છે સિક્સ પોઈન્ટ ફિફ્ટી પર્સેન્ટ કેશ રિઝર્વ રેશિયો કેટલો છે ફોર પોઈન્ટ ફિફ્ટી પર્સેન્ટ અને સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો કેટલો છે એટીન પર્સેન્ટ હવે આપણે આ દરેક વસ્તુનો અર્થ શું થાય એના વિશે તમે સમજાવી દો ને ઓકે સૌથી પહેલાં આપણે રેપો રેટ સમજીએ બે એન્ટિટી છે એક તો છે બેંક અને એક છે આરબીઆઈ રાઈટ હવે બેંકને જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે તે આરબીઆઈ પાસેથી લોન લે છે શું લે છે લોન લે છે બેંકને જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે આરબીઆઈ પાસેથી શું લે છે લોન લે છે અને આના આ બેંકે આરબીઆઈ પાસે શું ગીરવી રાખવું પડે ગવર્મેન્ટ સિક્યુરિટી આપણે પણ બેંક પાસેથી લોન લેવા જઈએ તો આપણે પણ કંઈકને કંઈક વસ્તુ ગીરવી રાખવી પડે એવી રીતે બેંક પણ જ્યારે આરબીઆઈ પાસેથી લોન લે ત્યારે બેંકે આરબીઆઈ પાસે શું રાખવું પડે ગીરવી ગવર્મેન્ટ સિક્યુરિટી તો આરબીઆઈ એ બેંકને જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર લોન આપે છે તે રેટ ઓફ ઇન્ટરેસ્ટને શું કહેવાય છે રેપો રેટ કહેવાય છે બરાબર ને અને રેપો રેટનું ફૂલ ફોર્મ છે રીપરચેસ એગ્રીમેન્ટ રેપો રેટનું ફૂલ ફોર્મ શું છે રીપરચેસ એગ્રીમેન્ટ રાઈટ તો અહીંયા રીપર્ચેસ કરવાનો એગ્રીમેન્ટ કરવામાં આવે છે કોના દ્વારા બેંક દ્વારા કે ભાઈ મેં તમારી જોડેથી જેટલા પૈસા લોન સ્વરૂપે લીધેલા છે ને એ હું તમને પાછા આપી દઈશ બરાબરને અને અને જ્યારે હું તમને પૈસા પાછા આપું ત્યારે હું મેં જે તમારી પાસે ગવર્મેન્ટ સિક્યુરિટી ગેરવે રાખી છે એ હું રીપર્ચેસ કરી દઈશ તો રેપો રેટ એક રીપર્ચેસ એગ્રીમેન્ટ છે બેંક અને લોનની આરબીઆઈની વચ્ચે બરાબરને કે જેટલા જેટલી ગવર્મેન્ટ સિક્યુરિટી જેટલી લોન લેવા માટે ગેરવે રાખવામાં આવી છે બરાબર એ પૈસા પાછા આપીને ગવર્મેન્ટ સિક્યુરિટી રીપર્ચેસ કરી લેવામાં આવશે રાઈટ તો બેંક આરબી પાસેથી જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર લોન લે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે ઓકે કેટલા ટકા રેપો રેટ નક્કી કરવામાં આવ્યો છે છ પોઈન્ટ પચીસ ટકા બરાબરને ઓકે જે લા લાસ્ટ યર કે મતલબ જે લાસ્ટ પોલી પોલિસી કમિટી બેઠી હતી સપ્ટેમ્બર મહિનામાં ત્યારે કેટલો રેપો રેટ નક્કી કરવામાં આવ્યો હતો ફાઇવ પોઈન્ટ નાઇન્ટી પર્સન્ટ મતલબ અત્યારે રેપો રેટ થર્ટી ફાઇવ બિઝીસ પોઈન્ટથી વધારવામાં આવ્યો છે મતલબ બેન્કોને મળતી લોન વધારે મોંઘી કરવામાં આવી છે આટલી વસ્તુ ખબર પડી ઓકે હવે આપણે વાત કરીએ આ રિવર્સ રેપોરેટ વિશે રિવર્સ રેપોરેટ વિશે અને સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ વિશે બરાબરને આ બંને વચ્ચે શું ડિફરન્સ છે એના વિશે વાત કરીએ તો અગેન બે એન્ટાઇટી એક તો છે બેંક અને એક છે આરબીઆઈ અહીંયા પણ એક બેંક અને એક આરબીઆઈ બરાબર ને ઓકે હવે કોરોના સમયગાળા પહેલાંની વાત કરું તો કોરોના સમયગાળા પહેલાં શું થતું હતું કે બેંકની પાસે જે સરપ્લસ પૈસા હોય ને તે બેંક કોનામાં જમા કરતું હતું આરબીઆઈ પાસે બેંકની પાસે જ્યારે સરપ્લસ પૈસા હોય ત્યારે બેંક કોનામાં જમા કરતું હતું આરબીઆઈ પાસે અને આરબીઆઈ એના બદલામાં બેંકને શું આપતું હતું ગવર્મેન્ટ સિક્યુરિટી આરબીઆઈ એના બદલા બેંકને શું આપતું હતું ગવર્મેન્ટ સિક્યુરિટી બરાબર ને ઓકે તો બેંક એ આરબીઆઈ પૈસા પૈસા જમા કરે એના બદલામાં આરબીઆઈને એને રેટ ઓફ ઇન્ટરેસ્ટ પ્રોવાઈડ કરવું પડે અને જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ પ્રોવાઈડ કરવામાં આવતો હતો તે રેટ ઓફ ઇન્ટરેસ્ટને શું કહેવામાં આવે છે રિવર્સ રેપો રેટ રિવર્સ રેપો રેટ મતલબ બેંક તેની પાસે જમા તેની પાસે વધારાના પૈસા જે તે હોય તે ક્યાં જમા કરે આરબીઆઈની અંદર અને આરબીઆઈ તેના બદલામાં તેને જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ પ્રોવાઈડ કરે તેને તે રેટ ઓફ ઇન્ટરેસ્ટને શું કહેવાય રિવર્સ રેપો રેટ અને આ કેસમાં આરબીઆઈ બેંકને શું આપશે ગવર્મેન્ટ સિક્યુરિટી તેટલા સમયગાળા માટે જેટલા સમયગાળા માટે બેંક આરબીઆઈમાં પૈસા જમા કરાવે કેશના ફોર્મમાં તેટલા સમયગાળામાં આરબીઆઈ એ બેંક બેંકની પાસે ગવર્મેન્ટ સિક્યુરિટી તેટલા ઇક્વિટન્ટ અમાઉન્ટની ગીરવે રાખે સિમ્પલ આપણે એને કહી શકું ગીરવે રાખે બરાબરને રાઈટ જ્યારે બેંક એ પોતાના પૈસા આરબીઆઈ પાસેથી વિડ્રો કરે એટલે તેને તે ગવર્મેન્ટ સિક્યુરિટી પાછી આપી પડે બરાબર ને ઓકે તો જે રેટ ઉપર બેંક એ આરબીઆઈની અંદર પોતાના વધારાના પૈસા જમા કરાવે છે તે રેટને શું કહેવાશે રિવર્સ રે રેટ ઓકે આટલી વસ્તુ ખબર પડી ઓકે હવે કોરોના સમયગાળા દરમિયાન શું થતું હતું કે ભાઈ બેંકમાં કોઈ લોન લેવા માટે નહોતો આવતો કારણ કે લોકો પાસ લોકોનો બિઝનેસ જ નહોતો ચાલતો તો બિઝનેસ ચાલે તો લોન લેવા માટે આવે ને બરાબરને રાઈટ તો કોઈ લોન લેવા માટે નહોતો આવતો તો બેંકનો બિઝનેસ પણ એકદમ ઠપ થઈ ગયો કારણ કે બેંકનો મેઇન બિઝનેસ તો લોન જ છે તો હવે બેંક બિઝનેસ કરે તો કેવી રીતના કરે એને પ્રોફિટ કરવો હોય તો કેવી રીતના કરે તો બેંક શું કરે કે એની પાસે જેટલા પણ પૈસા પડેલા છે એ કઈ જગ્યાએ જમા કરાવી દીધી આરબીઆઈ પાસે કોરોના સમયગાળામાં બેંક પોતાના મોસ્ટ ઓફ પૈસા ક્યાં જમા કરાવી દીધી આરબીઆઈ પાસે કારણ કે આરબીઆઈ પાસે જમા કરવાથી એનો ફાયદો શું થાય એક તો જેટલા પૈસા તે જમા કરાવે બરાબર એટલી એટલા પૈસાની અંદર ગવર્મેન્ટ સિક્યુરિટી મળે અને આના અલાવા બરાબર ને રિવર્સ રેપોરેટ રેટ જેટલો રેટ ઓફ ઇન્ટરેસ્ટ એને મળી જાય રિવર્સ રેપોરેટ જેટલો રેટ ઓફ ઇન્ટરેસ્ટ મળી જાય તો બહારથી પ્રોફિટ થાય ન થાય પણ અહીંયાથી ત્રણ પોઈન્ટ પાંત્રીસ ટકા તો ત્રણ પોઈન્ટ પાંત્રીસ ટકા પ્રોફિટ તો થવાનો તો સ્ટાફનો સેલેરી વગેરે તો નીકળી જ જાય બરાબર ને તો બેંકનું કેવું બી એવર રહેતું હતું કે ભાઈ આપણે લોન આપવા માટે વધારે એફોર્ડ નથી કરો કે લોન લોકો લોન લેવા માટે જ નથી આવતા લોકોને લોન લેવી જ નથી તો આપણે શું કરીએ આપણા પૈસા આરબીઆઈ જમા કરાવી દઈએ એટલા અમાઉન્ટની આપણને ગવર્મેન્ટ સિક્યુરિટી પણ મળી જશે અને આ ઉપરાંત આપણને ત્રણ પોઈન્ટ પાંત્રીસ ટકા જેટલો વ્યાજ પણ મળી જશે બરાબર ને તો આરબીઆઈએ આ ઓબ્ઝર્વ કર્યું કે બેંક આ સમયગાળા દરમિયાન કે જ્યારે તેનો બિઝનેસ ઓલમોસ્ટ બંધ છે એ સમયગાળા દરમિયાન એ વધારે એફર્ટ નથી કરતી પરંતુ તે વધારે પૈસા મારી પાસે જમા કરાવે છે તો આ સમયગાળા દરમિયાન આરબીઆઈએ બેંકો પાસે બે વિકલ્પ બહાર પાડ્યા આરબીઆઈ બેન્કો પાસે બે વિકલ્પ બહાર પાડ્યા અને એક બે વિકલ્પ કેમ બહાર પડ્યા એની વાત કરીએ કે આપણા ફોરેક્સ રિઝર્વની અંદર આપણા ફોરેક્સ રિઝર્વની અંદર કઈ કઈ વસ્તુ હોય છે તો એક તો હોય ગવર્મેન્ટ સિક્યુરિટી એક હોય ગોલ્ડ એક હોય સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ એસડીઆર અને એક હોય આઈ માં રહેલા પૈસા બરાબર ને તો આપણે આ બંનેને હમણાં મોકૂફ રાખીએ પણ જેટલું આપણી પાસે ગોલ્ડ વધારે જેટલું આપણી પાસે ગોલ્ડ વધારે એટલું આપણું ફોરેક્સ રિઝર્વ મજબૂત જેટલું આપણી પાસે ગવર્મેન્ટ સિક્યુરિટી વધારે એટલું આપણું ફોરેક્સ રિઝર્વ મજબૂત બરાબર ને તો હવે ભારતને પોતાનું ફોરેક્સ રિઝર્વ મજબૂત બનાવવા માટે આ ચાર વસ્તુ વધારે હોવી જોઈએ એના ફોરેક્સ રિઝર્વની અંદર બરાબરને રાઈટ હવે આરબીઆઈએ એવું વિચાર્યું કે ભાઈ આ બેંકો એ પોતાના પ્રોફિટના કારણે મારી પાસે પૈસા જમા કરાવે છે અને મારે એના બદલામાં એ લોકોને શું આપવું પડે છે ગવર્મેન્ટ સિક્યુરિટી જેટલા જેટલું વધારે આ લોકો જમા કરાવશે એટલી વધારે ગવર્મેન્ટ સિક્યુરિટી મારી પાસેથી જાય છે તો આપણા ફોરેક્સ રિઝર્વમાંથી ગવર્મેન્ટ સિક્યુરિટી ઓછી થાય છે અને આપણા ફોરેક્સ રિઝર્વમાંથી ગવર્મેન્ટ સિક્યુરિટી ઓછી થાય તો બહારથી આપણને લોન ઓછી મળે કારણ કે બહારથી જે લોન મળતી હોય છે બરાબરને તે ફોરેક્સ રિઝર્વને ધ્યાનમાં રાખીને જ મળતી હોય છે બરાબર ને તો ગવર્મેન્ટ સિક્યુરિટી આપણા ફોરેક્સ રિઝર્વમાંથી ઓછી થાય તો આપણને બહારથી લોન મળતી ઓછી થાય રાઇટ જે કોરોના સમયગાળી દરમિયાન બિલકુલ આપણને પરવડે તેવું ન હતું રાઈટ તો આરબીઆઈએ બેન્કોને આવું કરતું અટકાવવા માટે બે વિકલ્પ બહાર પાડ્યા તો એક વિકલ્પમાં તો શું કીધું કે ભાઈ જો તમારે મારામાં પૈસા જમા કરાવવા હોય અને એની સામે જો તમારે ગવર્મેન્ટ સિક્યુરિટી જોઈતી હોય તો તમારે કયો રેટ લાગશે રિવર્સ રેપો રેટ જે કેટલો છે ત્રણ પોઈન્ટ પાંત્રીસ ટકા જે કોરોના સમયગાળાથી તેટલો ને તેટલો જ રાખવામાં આવેલો છે પણ આરબીઆઈ કહે છે કે જો તમારે તમારા સરપ્લસ પૈસા મારામાં જમા કરાવવા હોય અને જો તમારે ગવર્મેન્ટ સિક્યુરિટી ના જોઈતી હોય તમારે ખાલી રેટ ઓફ ઇન્ટરેસ્ટ જ જોઈતું હોય તો તમારે કયા રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર હું તમને પૈસા આપીશ તો સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ ઉપર હું તમને પૈસા આપીશ જે અત્યારે કેટલો થઈ ગયો છે છ ટકા તો જો બેંકને ગવર્મેન્ટ સિક્યુરિટી ના જોઈતી હોય ખાલી માત્ર આરબીઆઈ પાસે પૈસા જ જમા કરાવવા હોય બરાબર ને તો આરબીઆઈ તેને છ ટકા વ્યાજ આપશે પણ જો એને ગવર્મેન્ટ સિક્યુરિટી જોઈતી હોય તો તેને કેટલા ટકા વ્યાજ આપશે ત્રણ પોઈન્ટ પાંત્રીસ ટકા કારણ કે આરબીઆઈનો મુખ્ય મુદ્દો શું છે કે ફોરેક્સ ફોરેક ગવર્મેન્ટ સિક્યુરિટી ઓછી થવી જોઈએ નહીં બરાબર ને આઈ થિંક તમને ખબર પડી જશે ફ્રેન્ડ્સ ને ઓકે એમએસએફ રેટ સમજતા પહેલાં આપણે એસએલઆર સમજી લઈએ એસએલઆર અને કેશ રિઝર્વ રેશિયો શું છે તે સમજી લઈએ બરાબર ને તો ફોર એક્ઝામ્પલ બેંક પાસે સો રૂપિયા ડિપોઝિટ પડેલી હોય બેંક પાસે સો રૂપિયા ડિપોઝિટ પડેલી હોય એમાંથી ચાર પોઈન્ટ પચાસ રૂપિયા એમાંથી ચાર પોઈન્ટ પચાસ રૂપિયા છે ને એને કેશ રિઝર્વ રેશિયો રાખ કેશ કેશ રિઝર્વ રાખવા પડે કઈ જગ્યાએ આરબીઆઈ પાસે અને આરબીઆઈ એ આ કેશ રિઝર્વના બદલામાં બેંકને કોઈ પણ વ્યાજ આપતું નથી પણ બેંકોએ સો રૂપિયાની પાસે ડિપોઝિટ પડેલી હોય તો ચાર પોઈન્ટ પચાસ રૂપિયા ક્યાં રાખવા પડે કેશ રિઝર્વ તરીકે કઈ જગ્યાએ આરબીઆઈ પાસે અને અઢાર રૂપિયા સો રૂપિયા જો ડિપોઝિટ હોય બેંક પાસે તેમાંથી અઢાર રૂપિયા બેંકે સેના તરીકે રાખવા પડે એસએલઆર તરીકે એસએલઆર એટલે શું સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશ્યો અને એસએલઆર તરીકે બેંક શું શું રાખી શકે તો કે ભાઈ ગવર્મેન્ટ સિક્યુરિટી ગોલ્ડ તો એસએલઆરની અંદર સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયોની અંદર અઢાર રૂપિયા એસએલઆર તરીકે રાખવા પડે અને આ એસલર તરીકે બેંક જે પણ પૈસા સાઈડમાં રાખે છે એ બેંકે પોતાની પાસે જ રાખવાના બેંકે પોતાની પાસે જ રાખવાના કેશ રિઝર્વ રેશિયોના સ્વરૂપમાં જે બેંક પૈસા સાઈડમાં રાખે છે એ બેંક કઈ જગ્યાએ રાખશે આરબીઆઈની અંદર અને આરબીઆઈ તેને કોઈ વ્યાજ નહીં આપે અને આ એસલ આરની અંદર બેંક એ જે અઢાર રૂપિયા બાજુમાં રાખે છે એ કયા કયા ફોર્મમાં રાખી શકે કે ગવર્મેન્ટ સિક્યુરિટીના ફોર્મમાં ગોલ્ડના ફોર્મમાં અથવા કેશના ફોર્મમાં હશે તો પણ ચાલશે બરાબરને એ એવી કોઈ પણ એસેટ કે જે હાઈલી લિક્વિડ હોય જેનું તરત જ કેશમાં કન્વર્ટ કરી શકાય બરાબરને તો તેવા બધા જ ફોર્મમાં બેંક પાસે જેટલી પણ સિક્યુરિટી હશે તે એસેલ ફોર્મમાં તે રાખી શકાય બરાબરને રાઈટ તો બેંક પાસે સો રૂપિયા હોય તો ચાર પોઈન્ટ પચાસ રૂપિયા સીઆરઆર તરીકે જમા કરવા પડશે અઢાર રૂપિયા એસએલઆર તરીકે અને આ એસઆર તરીકે જે પણ વસ્તુ બેંક સાઇડમાં રાખશે એ બેંક પોતાની પાસે જ રાખશે કઈ કઈ વસ્તુ જમા કરાવી કઈ કઈ વસ્તુ બેંક સાઇડમાં રાખી શકે એસએલઆર તરીકે ગવર્મેન્ટ સિક્યુરિટી ગોલ્ડ કેશ અને એવી કોઈ પણ એસેટ કે જે હાઈલી લિક્વિડ હોય જેનું તરત જ કેશમાં રૂપાંતરિત થઈ શકે બરાબર ને તેમાં બધા જ એસેટ એ એસએલઆર તરીકે બેંક રાખી શકે સાઇડમાં આ અઢાર ટકાની અંદર બરાબર ને ઓકે હવે આ માર્બલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ શું છે અને એ રેપો રેટથી કઈ રીતે અલગ છે એના વિશે વાત કરીએ તો એક બેંક છે અને એક આરબીઆઈ છે બરાબરને અહીંયા પણ આપણે એક બેંક લઈશું અને એક આરબીઆઈ લઈશું બરાબર બરાબરને ઓકે હવે આપણે રેપો રેટમાં ભણ્યા હતા રેપો રેટમાં શું કરવામાં આવે છે કે બેંક આરબીઆઈ પાસેથી શું માગે લોન માંગે અને બેંક એના બદલામાં શું આરબીઆઈમાં જમા કરાવે ગવર્મેન્ટ સિક્યુરિટી એના બદલામાં શું જમા કરાવે ગવર્મેન્ટ સિક્યુરિટી પરંતુ એમએસએફ માર્જન સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટની અંદર શું છે કે બેંક આરબીઆઈ પાસેથી લોન માગશે બેંક આરબીઆઈ પાસેથી લોન માગશે પરંતુ બેંક આરબીઆઈમાં શું જમા કરાવશે આરબીઆઈમાં ગવર્મેન્ટ સિક્યુરિટી જ ગીરવે રાખશે હવે આ બંને ગવર્મેન્ટ સિક્યુરિટીમાં ડિફરન્સ શું છે કે આ ગવર્મેન્ટ સિક્યુરિટી છે ને એ બેંકે જે એસઆરમાં જે મેન્ટેન રાખી છે એના કરતાં વધારાની જે ગવર્મેન્ટ સિક્યુરિટી છે ને એ ગવર્મેન્ટ સિક્યુરિટી હોય ફોર એક્ઝામ્પલ બેંક પાસે ટોટલ વીસ રૂપિયાની ગવર્મેન્ટ સિક્યુરિટી છે વીસ રૂપિયાની એમાંથી અઢાર રૂપિયાની ગવર્મેન્ટ સિક્યુરિટી એને એસલ તરીકે રાખી છે તો બાકી હજી કેટલી બાકી રહી બે રૂપિયાની બરાબર ને તો આ બે રૂપિયાની ગવર્મેન્ટ સિક્યુરિટી અહીંયા એને ગીરવે રાખી છે આરબીઆઈ પાસે ખબર પડ નહીં પછી જ્યારે વધારાની ગવર્મેન્ટ સિક્યુરિટી બેંક પાસે ના હોય અને છતાં પણ બેંકને આરબીઆઈ પાસે લોન લેવી હોય તો તે કઈ ગવર્મેન્ટ સિક્યુરિટીનો ઉપયોગ કરશે એની એસએલઆરમાં રહેલી ગવર્મેન્ટ સિક્યુરિટીનો ઉપયોગ કરશે બરાબર તો જ્યારે વધારાની ગર્મેન્ટ સિક્યુરિટીનો ઉપયોગ કરીને લોન લેવામાં આવે અને જે રેટ ઉપર રેવા લેવામાં આવે એને રેપો રેટ કહેવાય અને જ્યારે એસલએલમાં રહેલી ગર્મેન્ટ સિક્યુરિટી ઉપર જ્યારે લોન લેવામાં આવે અને એ એના માટે જે વ્યાજનો દર આપવામાં આવે તેને માર્જનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી કહેવાય અને એ માર્જન સ્ટેન્ડિંગ ફેસિલિટી કેટલો છે છ પોઈન્ટ પચાસ ટકા રેપો રેટ કેટલો હતો છ પોઈન્ટ પચીસ ટકા તો મતલબ બેંક જ્યારે વધારાની ગવર્મેન્ટ સિક્યુરિટીનો ઉપયોગ કરે ત્યારે તેને ઓછો વ્યાજનો દર આપવો પડે જ્યારે એ એસએલમાં રહેલી કર્નન્ટ સિક્યુરિટીનો ઉપયોગ કરીને લોન લે ત્યારે તેને વધારાને વ્યાજનો દર આપવો પડે બરાબર ને મને વચ્ચે ખબર પડી ઓકે તો આ આપણે આપણા જે ભણ્યા રેપો રેટ રેપો અંદર આરબી પાસેથી બેંક લોન લે છે મેક્સિમમ કેટલા દિવસ માટે લોન લઈ શકે ચૌદ દિવસ માટે રિવર્સ રેપો રેટ અને એસડીએફની અંદર બેંક આરબીઆઈમાં પૈસા જમા કરાવે છે મેક્સિમમ કેટલા દિવસ માટે પૈસા જમા કરાવી શકે ચૌદ દિવસ માટે એમએસએફની અંદર બેંક પૈસા આરબીઆઈ પાસેથી લોન લે છે કે મેક્સિમમ કેટલા દિવસ માટે લોન લઈ શકે ચૌદ દિવસ માટે અને આ બેંક રેટ શું છે બેંક રેટ એ બેંક આરબી પાસેથી લોન લે છે પણ ચૌદ દિવસ કરતાં વધારે દિવસ માટે મતલબ લાંબા ગાળાની મુદત માટે બેંક રેટની અંદર લોન લેવામાં આવે છે બરાબર ને ઓકે તો આઈ થિંક તમને આ બધી જ રેટની અંદર ખબર પડી ગઈ હશે રાઈટ અને અત્યારે આ રેપો રેટની અંદર વધારો કરવામાં આવ્યો છે પાંત્રીસ બેસીસ પોઈન્ટનો મતલબ શું કે બેંકોને વધારે મોંઘી લોન પ્રોવાઈ પ્રોવાઈડ કરવામાં આવે છે આરબીઆઈ દ્વારા તો બેન્કોને મોંઘી લોન પ્રોવાઈડ કરવામાં આવે છે તો બેંક ઓછી લોન લેશે બેંક ઓછી લોન લેશે તો તે કસ્ટમરને ઓછી લોન આપશે કેવી રીતના લોનનો દર વધારીને રાઈટ તો કસ્ટમર ઓછી લોન લેશે તો તે પરચેસ ઓછું કરશે અને જે અત્યારે મોંઘવારી વધી ગઈ છે તેની ડિમાન્ડમાં ઘટાડો થશે અને તે કાબૂમાં આવશે તો અત્યારે જે આરબીઆઈનો સ્ટાન્સ શું છે મોટરી પોલિસીનો કે જે કોરોના દરમિયાન અકોમોડેટિવ સ્ટાન્સ હતો લોકોને પૈસા પ્રોવાઇડ કરવાનો સ્ટાન્સ હતો તે અત્યારે વિડ્રોઅલ કરવાનો છે બરાબર ને ઓકે તો આઈ થિંક તમને ખબર પડી જશે આ ઉપરાંત અમુક ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ પણ કરવામાં આવી છે પોલિસી કમિટી દ્વારા તેના વિશે વાત કરીએ તો આરબીઆઈએ અમે જાહેરાત કરી છે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા યુપીઆઈની અંદર એક ફીચર એડ કરવામાં આવ્યું છે યુપીઆઈ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ અને ભારતમાં એનઇએફટી અને આરટીજીએસ આ બે વસ્તુ સિવાય દરેક વસ્તુનું જે આપણે નેટ બેન્કિંગની અંદર યુઝ કરી રહ્યા છે એનો કરતા ધરતા કોણ છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તો એનપીસીઆઈ દ્વારા જ આ યુપીઆઈ આવ્યું છે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ અને એના અંદર એક ફંક્શન એડ કરવામાં આવ્યું છે એનું એક ફંક્શન એડ કરવામાં આવશે બરાબરના કયું ફંક્શન કે ફોર એક્ઝામ્પલ તમારી સેલરી પાંચ તારીખે થતી હોય ફોર એક્ઝામ્પલ તમારી સેલેરી પાંચ તારીખે થતી હોય અને તમને ખબર છે કે ભાઈ તમારો એક ઈએમઆઈ એ પચીસ તારીખે કપાવવાનો છે અને ઈએમઆઈ છે પાંચ હજાર રૂપિયાનો બરાબર હવે એક મિડલ ક્લાસ વ્યક્તિ કે જેનો સેલરી ફોર એક્ઝામ્પલ થર્ટી થાઉઝન્ડ ફોર્ટી થાઉઝન્ડની આસપાસ હોય બરાબર ને તો એ પાંચ તારીખે સેલરી થાય તો પચીસ તારીખ આવતા આવતા તો બધા પૈસા સ્વાહા થઈ જાય રાઈટ તો જે જે તમારો ઈએમઆઈ એ મંથ એન્ડ ઉપર કપાવવાનો હોય તેના માટે તમારા પૈસા સાચવી રાખવા બહુ અઘરા હોય રાઈટ રાઈટ તો આવી સિચ્યુએશન માટે યુપીએની અંદર એક ફંક્શન એડ કરવામાં આવ્યું છે કે જ્યારે તમારો સેલેરી થાય એમાંથી ફોર એક્ઝામ્પલ ટેન થાઉઝન્ડ રૂપીસ તમે સાઈડમાં મૂકી દો સાઈડમાં મૂકી દો મતલબ તમારા આ પૈસા બ્લોક જ કરી દો આ પૈસા બ્લોક જ કરી દો જે કોઈ પણ કાળે તમારે એ પૈસા બહાર નહીં આવી શકે પચીસ તારીખ પહેલાં જો તમે એની અંદર કહી દો કે ભાઈ પચીસ તારીખે મારે આ પર્પઝ માટે આ પૈસા કપાવાના છે બરાબર ને તો અને જો તમે પાંચ તારીખે તેને બ્લોક કરતો દસ હજાર રૂપિયા તો તે કોઈપણ કાર્ડે પચીસ તારીખ પહેલાં તમારા બહાર નહીં આવે રાઇટ તે પૈસા તમારા બ્લોક થઈ જશે કેટલા રૂપિયા ટેન થાઉઝન્ડ રૂપીસ બરાબર અને હવે તમારે પચીસ તારીખે આવશે ત્યારે તમારે કેટલો હપ્તો કપાવાનો છે પાંચ હજાર રૂપિયા તો આ દસ હજારમાંથી પાંચ હજાર રૂપિયા હપ્તો ઓટોમેટિકલી કટ થઈ જશે હજી એની અંદર કેટલા પૈસા રહ્યા પાંચ હજાર રૂપિયા તો એ બ્લોક જ રહેશે જે આવતા મહિનાના પચીસ તારીખે એમાંથી કપાશે મતલબ જે પર્પસ માટે તમે પૈસા બ્લોક કરવા માંગો છો તે પર્પઝમાં જ આ પૈસા યુઝ થઈ શકશે બરાબર બરાબરને તો આને શું કહેવાય સિંગલ બ્લોક મલ્ટિપલ ડેબિટ સિંગલ બ્લોક મલ્ટિપલ ડેબિટ ફી ફેસિલિટી એ યુપીઆઈની અંદર હવે લોન્ચ કરવામાં આવશે કોના દ્વારા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઓકે આપણે નેક્સ્ટ મુદ્દો છે જે મલ્ટીપોલિસી કોમિટી દ્વારા અનાઉન્સ કરવામાં આવેલો છે કે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ એનો વ્યાપ વધારવાનો નિર્ણય લેવામાં આવેલો છે હવે આ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ શું છે કે દર મહિને તમારા ફોનમાં નોટિફિકેશન આવી જાય છે કે ભાઈ તમારે ગેસ બિલ ભરવાનું છે તમારે ઇલેક્ટ્રિસિટી બિલ ભરવાનું છે તમારે પોસ્ટપેડ બિલ ભરવાનું છે તમારો રિચાર્જનો ટાઈમ આ જીઓના રિચાર્જનો ટાઈમ સમાપ્ત થવા માટે આવ્યો છે બરાબર ને તો આ નોટિફિકેશન તમારા મોબાઈલની અંદર દર મહિને ઓટોમેટિકલી આવી જાય છે ડ્યુ ડેટ સાથે કે ભાઈ ગેસ બિલ તમારે દસ તારીખ સુધી ભરવાનું છે ઇલેક્ટ્રિસિટી બિલ તમારે પંદર તારીખ સુધી ભરવાનું છે પોસ્ટ પેડ બિલ તમારે સોળ તારીખ સુધી ભરવાનું છે ફોર એક્ઝામ્પલ તો આ જે ઓટોમેટિકલી તમારા ફોનમાં જે રિમાઇન્ડર આવી જાય છે જે અપડેશન આવી જાય છે તે કોની દેન છે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ લીધા છે અને આ પણ કોણ દ્વારા ડેવલપ કરવામાં આવેલું છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા હવે અત્યાર સુધી આ તમને કઈ વસ્તુ યાદ અપાવતું હતું કે જે રિકરિંગ પેમેન્ટ્સ હતા જે દર મહિને ફિક્સ હતા બરાબર ને રાઈટ પણ હવે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને નોન રિકરિંગ પેમેન્ટ્સ માટે પણ તમને યાદ આપવામાં આવશે મતલબ ફોર એક્ઝામ્પલ કોઈ વ્યાવસાયિક સેવાઓ માટેની ફીની ચૂકવણી કોઈ શિક્ષણ ફી બરાબર બરાબરને કર ચૂકવણી ટેક્સ કલેક્શન્સ બરાબરને ભાડવા ભાડાની વસૂલાત રેન્ટ કલેક્શન્સ તો આવા જે નોન રિકરિંગ પેમેન્ટ છે તેની પણ તમને યાદ આપવામાં આવશે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા બરાબર ઓકે તો આ એક નવું અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે એક નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ છે કે જો કોઈએ ઈ કેવાય કરી હોય તો બેન્કોએ શાખા સ્તરે ચકાસણી માટે પૂછવું જોઈએ નહીં હવે આ મુદ્દો શું છે કે ફોર એક્ઝામ્પલ તમને ખબર છે કે કોરોના સમયગાળા દરમિયાન ઓનલાઈન અકાઉન્ટ ઓપન કરવાની શરૂઆત થઈ રાઈટ કે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિએ ઓનલાઈન ઘરે બેઠા બેઠા અકાઉન્ટ ઓપન કરાવડાવ્યું હોય ઈ કેવાયસી કરીને અને ઈ કેવાયસી કરવા માટે તેને પોતાના જે કેવાયસી ડિટેલ્સ છે એ સેન્ટ્રલ કેવાયસી પોર્ટલ ઉપર જઈને અપલોડ કરેલી હોય બરાબર ને તો જે કસ્ટમરે સેન્ટ્રલ કેવાયસી પોર્ટલ ઉપર જઈને પોતાના ઈ પોતાની કેવાયસી ડિટેલ્સ અપલોડ કરેલી હોય એ કસ્ટમરે હવે અકાઉન્ટ ખોલાવ્યા પછી બ્રાન્ચ ઉપર જઈને કેવાયસી વેરિફિકેશન કરવાની જરૂર નથી તેવું આરબીઆઈએ કીધું છે બરાબર ને તો આઈ થિંક તમને આની અંદર ખબર પડી હશે તો આઈ થિંક તમને આખા મોલિટરી પોલિસીની અંદર કેવી રીતના પોલિસી રેટ્સ પોલિસી રીડ્સ શું કહેવાય દરેકનો અર્થ કેમ વધારવામાં આવેલો છે કેટલો કરવામાં આવેલો છે આ ઉપરાંત જે ત્રણ ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે તેના વિશે પણ ખબર પડી હશે ફ્રેન્ડ્સ ઓકે જો મોટરી પોલિસી કમિટીના સભ્યો વિશે વાત કરું તો મોલિટરી પોલિસી ની જે બનાવે છે તે મલ્ટીપોલિસી કનિ કમિટીમાં છ સભ્યો છે કયા કાંઈ છ સભ્યો ડૉક્ટર શશાંગ પીડે ડૉક્ટર અશિમા ગોયલ ડૉક્ટર જયંત આર વર્મા ડૉક્ટર રાજીવ રંજન ડૉક્ટર માઇકલ પાત્રા અને શક્તિકાંત દાસ જે આરબીઆઈના ગવર્નર છે અને જે મલ્ટી પોલિસી કમિટીના ચેરમેન હોય છે દર બે મહિને મલ્ટી પોલિસી કમિટી બેસે છે મલ્ટ્રી પોલિસી ડિસાઇડ કરવા માટે ઓકે ફ્રેન્ડ્સ ઓકે જો આરબીઆઈ વિશે વાત કરું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વિશે તો આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ હતી એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસના રોજ થઈ હતી આરબીઆઈ એક્ટ નાઇન્ટીન થર્ટી ફોરના અંડરમાં રાઇટ આરબીઆઈનું પહેલાં જે હેડક્વાર્ટર છે તે મુંબઈ કલકત્તામાં હતું જે ઓગણીસો અડત્રીસમાં શિફ્ટ કરવામાં આવ્યું કઈ જગ્યાએ મુંબઈની અંદર રાઈટ અને આરબીઆઈ પહેલાં પ્રાઇવેટલી ઓન સંસ્થા હતી જેનું ઓગણીસો ઓગણપચાસમાં રાષ્ટ્રીયકરણ કરી અત્યારે તે સૌ ગવર્મેન્ટની અંદર એક સરકારની માલિકીની સંસ્થા છે બરાબર ને ઓકે કે આપણે નેક્સ્ટ દિવસે ફ્રેન્ડ્સ કે અમે રિસેન્ટલી ફોર્બ્સ દ્વારા વિશ્વની સો સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી જાહેર કરવામાં આવી તેના વિશે વાત કરીએ કે અમે રિસેન્ટલી વિશ્વની સો સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી 19મી વાર્ષિક આવૃત્તિ જાહેર કરવામાં આવી કોના દ્વારા ફોર્બ્સ દ્વારા બરાબર ને તો એની અંદર કઈ કઈ મહિલાઓનું નામ આવેલું છે તેમના વિશે વાત કરીએ તો એમાં સૌથી ટોપ ઉપર છે ઉર્સુલા વન્ડરલેન્ડ જે જર્મનીથી બિલોંગ કરે છે સેકન્ડ નંબર પર છે ક્રિસ્ટાઈન લગાર્ડે જે ફ્રાન્સથી બિલોંગ કરે છે થર્ડ નંબર છે કમલા હેરિસ કમલા હેરિસ ઇમ્પોર્ટન્ટ નામ બિકોઝ ઇન્ડિયન ઓરિજિન પર્સનાલિટી છે જે યુએસથી બિલોંગ કરે છે અને જો ભારતની સૌથી સ્ટ્રોંગ બહેનની વાત કરું તો થર્ટી સિક્સ નંબર પર વર્લ્ડ લેવલ પર થર્ટી સિક્સ નંબર ઉપર છે કોણ નિર્મલા સીતારમણ ફિફ્ટી થ્રી નંબર પર છે રોશની નાદર રોશની નાદર એ એસસીએલ કંપનીની ચેરમેન છે એચસીએલ જે આઈટી કંપની છે બરાબરને રાઈટ પછી ફિફ્ટી ફોર નંબર પર છે મધામીપુરી બુજ જે સીબીના ફર્સ્ટ ચેરપર્સન ફર્સ્ટ વુમેન ચેરપર્સન છે મધામીપુરી બુજ સોમા મંડલ જે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડના ફર્સ્ટ વુમેન ચેરપર્સન બે હજાર એકવીસમાં બનાવવામાં આવેલા હતા કિરણ મજબૂદાર શો જે બાયોકોન કંપનીના લિમિ ફાઉન્ડર છે બાયોકોન કંપની બરાબરના અને ફાલ્ગુની નાયર જે નાયકા કંપનીના ફાઉન્ડર છે બરાબરના અને ચેરપર્સન છે તો અત્યારે ફાલ્ગુની નાયર એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે કેમ કારણ કે તે ભારતની સૌથી રિચેસ્ટ મહિલા છે રિચેસ્ટ સેલ્ફ મેડ મહિલા સેલ્ફ મેડ વુમેન રિચેસ્ટ સેલ્ફ મેડ વુમેનની આપણે વાત કરીએ મતલબ તે પોતાની જાતે જ ઊભી થઈ છે બરાબર ને રાઈટ આ આપણે રોશિનાદરની વાત કરીએ તો એસસીએલ કંપની તેમના ફાધરની છે ને રાઈટ સોમા મંડલ એ એક ગવર્મેન્ટ કંપનીના ફર્સ્ટ વુમેન ચેરપર્સન છે ને પણ ફાલ્ગુની નાયર અત્યાર સુધી કિરણ મુર્મુદાર શો હતા પણ સપ્ટેમ્બર મહિનામાં નાયકા કંપનીનો આઈપીઓ આવ્યો અને એના સારા પરફોર્મન્સના કારણે અત્યારે સૌથી રિચેસ્ટ સેલ્ફ એન્ડ વુમેન કોણ છે ફાલ્ગુની નાયર બરાબર ને જે નાયકા કંપનીના ફાઉન્ડર અને ચેરપર્સન છે બરાબર અને બીજી વસ્તુ કે નિર્મલ સીતારમનનો આ યાદીમાં થર્ટી સિક્સ નંબર આવેલો છે નિર્મલ સીતારમણ એ ફોક્સની આ યાદીમાં છેલ્લા ચાર વર્ષથી આવે છે રાઈટ અને છેલ્લા બે હજાર ઓગણીસ બે હજાર વીસ બે હજાર એકવીસમાં રેન્ક હતો હું નિર્મલા સીતારમનની વાત કરું નિર્મલા સીતારમન એ આ ફોર્મ્સની આ યાદીમાં રેકોર્ડ બ્રેકિંગ ચાર વખત એમને સ્થાન જમાવ્યું છે અને બે હજાર ઓગણીસમાં તેમનો રેન્ક હતો ચોત્રીસમો બે હજાર વીસમાં એકતાલીસમો અને બે હજાર એકવીસમાં સાડત્રીસમાં અને બે હજાર બાવીસમાં છત્રીસમો રેન્ક છે બરાબર ને તો નિર્મલ સીતારમણનું નામ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે યાદીમાં ચોથી વખત એનું નામ આવ્યું છે બરાબર ને ચાર સળંગ વર્ષની અંદર બરાબર ને ઓકે તો આઈ થિંક તમને ન્યૂઝમાં ખબર પડી હશે આપણે નેક્સ્ટ ન્યૂઝ ફ્રેન્ડ્સ કે આમાં રિસન્ટલી મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુઅલ એનર્જી એ રૂફટોપ સોલર સ્કીમને માર્ચ બે હજાર છવ્વીસ સુધી લંબાવે છે રાઈટ હવે આ સ્કીમ વિશે વાત કરીએ સૌથી પહેલાં આપણે રૂફટોપ સોલર સ્કીમ વિશે વાત કરીએ ઓકે તો રૂફટોપ સોલર સ્કીમની વાત કરું તો એનો જે ફેઝ ટુ છે ને ફ્રેન્ડ્સ એ એકત્રીસ ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ એનો અવધિ ખતમ થવાની હતી પરંતુ મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુબલ એનર્જી કે જેના રૂફટોપ સોલર સ્કીમ અનાઉન્સ કરી છે તેમણે આ સ્કીમને બે હજાર છવ્વીસ સુધી લંબાવું નક્કી કર્યું છે માર્ચ બે હજાર છવ્વીસ સુધી બરાબરને રાઈટ હવે આ સ્કીમ શું છે એની અંદર કયા કયા ફીચર્સ પ્રોવાઈડ કરવામાં આવે છે તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં તમને ખબર હશે કે ફ્રેન્ડ્સ રૂફટોપ સોલર કોને કહેવાય કે જે આપણે ઘરની ઉપર એક ઓફિસની ઉપર જે આપણે સોલર પેનલ માઉન્ટ કરીએ છીએ અને એના દ્વારા જે આપણે ઇલેક્ટ્રિસિટી મેળવીએ છીએ તેને કહેવાય રૂફટોપ સોલર જે રૂફ ઉપર લાગે સિમ્પલ બરાબરને તો આ પેનલ કે જે જેના મારફતે આપણે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરીએ છીએ એ પેનલ જો ત્રણ કિલોવટ સુધીની હોય એની જો ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવાની કાર્યક્ષમતા ત્રણ કિલોવર્ટ સુધીની હોય બરાબર ને તો ચાલીસ ટકા સબસિડી મળે બરાબર અને જો એ પેનલની પાવર પ્રોડ્યુસિંગ કેપેસિટી ત્રણ થી દસ કિલોવર્ટ સુધીની હોય તો વીસ ટકા સબસિડી મળે વીસ ટકા સબસિડી ને સોલર રૂફટોપ સ્કીમની હેઠળ જો પેનલની પાવર પ્રોડ્યુસિંગ કેપેસિટી ત્રણ કિલોવર્ટ સુધીની હોય તો ચાલીસ ટકા સબસિડી અને જો પેનલની પાવ પાવર પ્રોડ્યુસિંગ કેપેસિટી ત્રણ કિલોથી દસ કિલો સુધીની હોય બરાબર તો વીસ ટકા સબસિડી મળે અને આ ઉપરાંત જે ઇન્સ્ટોલેશન ચાર્જ છે આ પેનલને માઉન્ટ કરવાનો તે પણ ફ્રી ઓફ કોસ્ટ હોય બરાબર ને તો આટલા બેનિફિટ એ સોલર રૂફટોપ સ્કીમની હેઠળ પ્રોવાઈડ કરવામાં આવે છે બરાબરને રાઈટ તો આ બેનિફિટને અત્યારે એક્સટેન્ડ કરવામાં આવેલું છે ક્યાં સુધી એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી બરાબરને રાઈટ અને આ તો ડેટ वाइज તમને એક ટાર્ગેટ प्रोवाइड કરવામાં આવ્યો પરંતુ એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ જ્યાં સુધી આ સોલર રૂફટોપથી ટોટલ ચાલીસ હજાર મેગાવોટની ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ નહીં થાય ત્યાં સુધી આ ने લંબાવવામાં આવશે મતલબ જો એકત્રીસ માર્ચ પહેલાં આ સ્કી આ ચાલીસ હજાર મેગાવોટનો ટાર્ગેટ ખતમ થઈ જાય તો એના પહેલાં પણ બંધ થઈ જાય અને જો ન થાય ટાર્ગેટ ખતમ તો લાસ્ટ ત્યાં સુધી એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી લંબવામાં આવશે બરાબરને તો તમારે જસ્ટ ખાલી ધ્યાનમાં રાખવાનું છે કેટલા ટકા સબસિડી ક્યારે મળે ચાલીસ ટકા સબસિડી ત્રણ કિલો વર્ષ સુધી અને દસ ત્રણથી દસ કિલો વર્ષ સુધી બરાબરને વીસ ટકા સબસિડી મળશે ને આ ઉપરાંત જે તમે ઇન્સ્ટોલેશન કરવા માટેની કોઈ પણ ફી તમારે ભરવી નહીં પડે બરાબરને પરંતુ સરસ શું છે કે તમે એને અપ્લાય ક્યાંથી કરશો કે નેશનલ પોર્ટલ છે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુબલ એનર્જીનું નેશનલ પોર્ટલ છે ત્યાં તમારે અપ્લાય કરવું પડે આ સોલર રૂફટોપને અવેલ કરવા માટે બરાબરને તો જ તમને આ બધા બેનિફિટ મળે ઓકે ફ્રેન્ડ્સ તો તમને ખબર પડી હશે બરાબરને ઓકે આપણી નેક્સ્ટ ફ્રેન્ડ્સ કે આમાં રિસેન્ટલી એક સંગમ એક્સરસાઇઝ લોન્ચ કરવામાં આવી છે બરાબર ને સંગમ એક્સરસાઇઝ થઈ હતી કઈ જગ્યાએ ગોવાની અંદર કયા બે દેશ વચ્ચે ભારત અને યુએસની વચ્ચે અને આ સંગમ એક્સરસાઇઝ એકચ્યુઅલી નવલ સ્પેશિયલ ફોર્સિસની એક્સરસાઇઝ છે બરાબરને નેવીની એક્સરસાઇઝ છે તેમાં ભારત તરફથી કોને પાર્ટિસિપેટ કર્યું હતું તો ભારત તરફથી નેવીની છે તો સીપે તો પાર્ટિસિપેટ કર્યું હોય આઈએનએસ અભિમન્યુ આઈએસ અભિમન્યુ અને આ આઈએનએસ એનએસ અભિમન્યુની અંદર આપણા મરીન કમાન્ડોસ કાર્યરત છે જેને આપણે માર્કોસ કહીએ છીએ મરીન કમાન્ડોસ આપણે શોર્ટમાં શું કહીએ છીએ માર્કોસ બરાબર ને તો એમને લોકોએ આ ગોવામાં થયેલી આ સંગમ નવલ ફોર્સિસની એક્સરસાઇઝની અંદર પાર્ટિસિપેટ કર્યું હતું બરાબર ને ઓકે અને યુએસ તરફથી કોણે પાર્ટિસિપેટ કર્યું હતું યુએસ તરફથી સીલ ટીમે પાર્ટિસિપેટ કર્યું હતું સીલનું ફૂલ ફોર્મ શું છે સી એર અને લેન્ડ તો આમ તો નોર્મલી આપણે કોઈ ફોરેન કન્ટ્રી તરફથી કોણે પાર્ટિસિપેટ કર્યું એમ નથી કરતા પરંતુ અહીંયા એક ટીમ છે બરાબર ને સીલ ટીમ બરાબર તો એને તમને ખબર હોવી જોઈએ કે સીલ ટીમ કયા દેશને બિલોંગ કરે છે યુએસથી બરાબર ને તો એક્ઝામ પોઈન્ટ ઓફ થી કે સંગમ એક્સરસાઇઝ એ કયા કયા નવલ ફો કયા ફોર્સિસની એક્સાઇઝ છે નવલ ફોર્સિસની એક્સરસાઇઝ છે બરાબરને કઈ જગ્યાએ થઈ હતી ગોવાની અંદર કયા બી દેશ વચ્ચે થાય છે ભારત અને યુએસની વચ્ચે થાય છે બરાબર અને ઇન્ડિયા તરફથી કોને કોને પાર્ટિસિપેટ કર્યું તો આઈએનએસ અભિમન્યું અને એની અંદર આપણા મરીન કમાન્ડોસ છે તેના દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવ્યું અને યુએસ તરફથી સીલ ટીમે એક્સાઈઝનો મુખ્ય હેતુ શું હતો કો સહકાર બરાબર ને રાઈટ ઓકે આપણે રિસન્ટલી જ હમણાં લાસ્ટ લેક્ચરની અંદર જ આપણે ઇન્ડિયા અને યુએસ વચ્ચે એક એક્સરસાઇઝ ભણ્યા હતા એક્સરસાઇઝ છે યુથ અભ્યાસ યુથ અભ્યાસ આ યુદ્ધ અભ્યાસ એક્સાઇઝ હતી બરાબરને એ મિલિટરીની એક્સાઇઝ હતી મિલિટરી ટ્રેનિંગ એક્સાઇઝ હતી બરાબરના રાઈટ અને આ ઉપરાંત એક બે લેક્ચર પહેલાં આપણે મલાબાર એક્સરસાઇઝ પણ ભણેલા હતા મલાબાર મલાબાર એક્સરસાઇઝ કોની કોની વચ્ચે થાય છે તો ક્વોડ કન્ટ્રીઝની વચ્ચે થાય છે કોડ કન્ટ્રી મતલબ કોણ ક્વોડ કન્ટ્રીઝ મતલબ ઇન્ડિયા યુએસ જાપાન અને ઓસ્ટ્રેલિયા જાપાન અને ઓસ્ટ્રેલિયા બરાબર ને તો ઇન્ડિયા નીસ વચ્ચે આપણે મલાબાર એક્સાઇઝ ભણ્યા જે કોડ કન્ટ્રીઝ વચ્ચે થાય છે ઇન્ડિયન યુઝ વચ્ચે આપણે યુદ્ધ અભ્યાસ ભણ્યા જે મિલિટરી વચ્ચે થાય છે અને આ સંગમ ભણ્યા જે નવલ ફોર્સિસની એક્સાઈઝ છે ઓકે ફ્રેન્ડ્સ આઈ થિંક તમને આની અંદર ખબર પડી હશે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરીની અંદર ઘણી બધી એક્સરસાઇઝ કન્ડક્ટ થશે તો એ દરેક એક્સાઈઝ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કઈ એક્સરસાઇઝ કયા કયા દેશની વચ્ચે થાય છે એનો મુખ્ય હેતુ શું છે બરાબર ને ઓકે

આ નામ ઉપરથી જ ખબર પડે છે કે આ એક્સાઇઝને કોને હોસ્ટ કરીએ છે તો બાંગ્લાદેશ નેવી દ્વારા હોસ્ટ કરવામાં આવી છે આ એક્સાઇઝ બાંગ્લાદેશ નેવી દર વર્ષે હોસ્ટ કરે છે અને આ એક્સાઇઝ ક્યારે કન્ડક્ટ કરવામાં આવે છે તો કે બર્થ એનિવર્સરી ઓફ શેખ મુજીફુર રહેમાન શેખ મુજીફુર રહેમાન જે ભારત જે બાંગ્લાદેશના ફાધર ઓફ ધ નેશન ગણવામાં આવે છે તો શેખ મુઝફુર રહેમાનની બર્થ એનિવર્સરી ઉપર દર વર્ષે બાંગ્લાદેશ દ્વારા આ એક્સાઇઝ હોસ્ટ કરવામાં આવે છે શેખ મુજિફુર રેમાન કોણ છે બાંગ્લાદેશના ફાધર ઓફ ધ નેશન જેમ આપણા મહાત્મા ગાંધી છે તે રીતના બરાબર ને તો આ એક્સરસાઇઝની અંદર ભારત તરફથી આ નવલ એક્સરસાઇઝ છે તો ભારત તરફથી કોને કોને પાર્ટિસિપેટ કર્યું હતું તો આઈએનએસ કોચી આઈએનએસ કાવરતી અને આઈ એનએસ સુમેધા આ ત્રણ શીપોએ ભારત તરફથી પાર્ટિસિપેટ કર્યું હતું બરાબર ને તો એક મલ્ટીનેશનલ એક્સરસાઇઝ છે બાંગ્લાદેશ તરફથી દર વર્ષે હોસ્ટ કરવામાં આવે છે બીએન એન આઈએફઆર ટ્વેન્ટી ટ્વેન્ટી ટુ એ કોનાબેન સિરી ઉપર યોજવામાં આવી હતી બરાબરના તો શેખ મુજ્ફુર રહેમાન જેને બંધુ પણ કહેવામાં આવે છે અને તે બાંગ્લાદેશના ફાધર ઓફ નેશન છે બરાબરના ઓકે આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે આપણે રિસન્ટલી ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો અને એ રિપોર્ટ પ્રમાણે કે ભારત બે હજાર સત્યાવીસ સુધીમાં એકસો પિસ્તાલીસ કીગાવોટ રિન્યુબલ એનર્જી એડ કરશે તેવું તેને પ્રિડિક્શન કર્યું છે હવે આ રિપોર્ટ વિશે જોઈએ

બરાબરના અને એમાંથી પંચોતેર ટકા ઇલેક્ટ્રિસિટી છે ને એ સોલર પાવરથી પ્રોડ્યુસ કરવામાં આવશે સનાથી સોલર પાવરથી પંદર ટકા વિન્ડ પાવરથી પંદર ટકા વિન્ડ પાવરથી અને બાકીનું દસ ટકા એ હાઇડ્રો હાઇડ્રોપાવરથી પ્રોડ્યુસ કરવામાં આવશે સરાથી હાઇડ્રોપાવરથી બરાબરને રાઈટ તો આ વન ફોર્ટી ફાઈવ તો આ નેક્સ્ટ પાંચ વર્ષનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે કે ભારત નેક્સ્ટ પાંચ વર્ષ સુધી એકસો પિસ્તાલીસ ગીગાવોટ એડ કરશે રિન્યુબલ એનર્જીની તેની ક્ષમતાની અંદર બરાબર ને ભારતે એક ટાર્ગેટ બનાવેલો હતો કે તે બે હજાર બાવીસ સુધીમાં બે હજાર બાવીસ સુધીમાં રિન્યુબલ એનર્જીથી વન સેવન્ટી ફાઈવ પ્રોડ્યુસ કરશે અને એ ટાર્ગેટ મતલબ આ બે મતલબ એકત્રીસ ડિસેમ્બર બે હજાર બાવીસ સુધી અને અત્યાર સુધી આપણી પાસે એકત્રીસ ઓક્ટોબર સુધીનો ડેટા છે એના પ્રમાણે ભારતે એકસો બોતેર પોઈન્ટ બોતેર એકસો બોતેર પોઈન્ટ બોતેર એનર્જીથી પ્રોડ્યુસ કરી લીધેલું છે બરાબર મતલબ ભારત આ ટાર્ગેટ એચિવ કરવાની કગાર ઉપર છે બરાબર ને ઓકે એના અલાવા ભારતે બે હજાર ત્રીસ સુધીનો ટાર્ગેટ કયો રાખ્યો છે કે ભારત પાંચસો ગીગાવોટ એ નોન ફોસિલ ફ્યુલ સોર્સિસનો ઉપયોગ કરીને રિન્યુ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરશે પાંચસો ગીગાવોટ ત્યાં સુધીમાં બે હજાર ત્રીસ સુધી આ બંને ટાર્ગેટ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે બરાબર ને ઓકે હવે આ સંસ્થાએ કયા આધારે એવું કીધું કે ભાઈ ભારત એકસો પિસ્તાળીસ ગીગાવોટ પ્રોડ્યુસ કરશે પાંચ વર્ષની અંદર અને એની અંદર પણ પંચોતેર ટકા સોલર પાવરથી આવશે કારણ કે ભારત દ્વારા સોલર પાવરને ઉપર લાવવા માટે ઘણા બધા ઇનિશિયેટિવસ લેવામાં આવેલા છે અને અમારા બે ઇનિશિયેટિવસની વાત કરીએ તો સોલર પાવરથી પાવર પ્રોડ્યુસ કરવા માટે બે ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે એક તો હોટોવોટોઈક મોડ્યુલ્સ અને સોલર સેલ સોલર સેલ આ બંને ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ્સ એક સોલર પાવરથી પ્રોડ્યુસ કરવા માટે જે સોલર પ્લાન્ટ બનાવવામાં આવે તો આ બંને ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ્સ અત્યાર સુધી આપણે ઇમ્પોર્ટ કરાવતા હતા બરાબર ને રાઇટ અને હવે ઇમ્પોર્ટ કરાવીએ તો કઈ ડ્યુટી લાગે કસ્ટમ ડ્યુટી કઈ ડ્યુટી લાગે કસ્ટમ ડ્યુટી તો હવે ભારત સરકારે આ બંને મોડ્યુલ્સને આ બંને એલિમેન્ટ્સને ભારતની અંદર તેના ઉત્પાદકો બનાવતા થાય તેના માટે કયું સ્ટેપ લીધું છે જો ભાઈ તમે એને ઇમ્પોર્ટ કરાવશો ને જો તમારા પર પહેલાં પંદર ટકા ડ્યુટી લાગતી હતી હવે ચાલીસ ટકા લાગશે હવે કેટલા ટકા ચાલીસ ટકા જો તમે પીવી મોડ્યુલ્સની ઇમ્પોર્ટ કરાવશો તો જો તમે સોલર સેલને ઇમ્પોર્ટ કરાવશો તો તમે પહેલાં પર પંદર ટકા ડ્યુટી લાગતી હતી કસ્ટમ ડ્યુટી હવે પચીસ ટકા લાગશે મતલબ ઇમ્પોર્ટ ડ્યુટી વધારી દીધી તો હવે ઇમ્પોર્ટ ડ્યુટી વધારી દીધી લોકો શું કરે પીવી અને સોલર સેલને ડોમેસ્ટિકલી બનાવવાનો પ્રયત્ન કરશે રાઈટ ઓકે બીજી વસ્તુ આ ઉપરાંત પ્રોડક્શન લિંક ઇન્સેન્ટીવ પીએલઆઈ આપણે લાસ્ટ લેકચરમાં પણ આ પીએલઆઈ વિશે વાત કરી હતી પીએલઆઈ સ્કીમને કયા સેક્ટરમાં અનાઉન્સ કરવામાં આવી હતી ડ્રોન સેક્ટરમાં તો આ પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ કેવા સેક્ટર્સમાં અનાઉન્સ કરવામાં આવે કે જ્યાં વધારે ઇમ્પોર્ટ થતું હોય તો અહીંયા પીવી મોડ્યુલ્સનું ઇમ્પોર્ટ વધારે થાય છે સોલર સેક્ટરની અંદર બરાબર ને તો આ પીવી મોડ્યુલ્સ જો કોઈ ડોમેસ્ટિકલી પ્રોડ્યુસ કરશે તો જેટલું વધારે પ્રોડક્શન કરશે એટલું વધારે ઇન્સેન્ટિવ પ્રોવાઇડ કરવામાં આવશે અને આ ઇન્સેન્ટિવ ક્યાં સુધી પ્રોવાઈડ કરવામાં આવશે જ્યાં સુધી નાઇન ગીગાવોટનું પીવી મોડ્યુલ્સ ઉત્પન્ન નહીં થાય ત્યાં સુધી બરાબર ને તો આ બે ઇનિશિએટિવના કારણે ભારતમાં સોલર પાવર સસ્તું બન્યું છે તેમજ તેનું પ્રોડક્શન ખૂબ જ વધારે થયું છે બરાબર એને એના જ કારણે પ્રિડિટ કરવામાં આવેલું છે કે સેવન્ટી ફાઇવ પર્સન્ટ એનર્જી વન ફોર્ટી ફાઈવ ગીગાવોટમાંથી સોલર પાવરથી પ્રોડ્યુસ થશે બરાબર ને ઓકે ઓકે આ સંસ્થા દ્વારા બીજું એક પણ પ્રિડિક્શન કરવામાં આવેલું છે કે બે હજાર સત્યાવીસ સુધીમાં જેટલું પણ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસર્સ એમાંથી નાઇન્ટી પર્સન્ટ ઇલેક્ટ્રિસિટી છે ને એ રિન્યુબલ એનર્જી પ્રોડ્યુસર્સ છે અને એમાં સૌથી વધારે ભારત ચીન યુરોપ યુરોપિયન યુનિયન અને યુએસ સૌથી વધારે કન્ટ્રીબ્યુશન કરશે બરાબર ને અને બીજી વસ્તુ કે બે હજાર બાવીસથી સત્યાવીસની વચ્ચે રિન્યુબલ એનર્જીની ટોટલ કાર્યક્ષમતા ક્ષમતા ગીગા ગીગાવટ વધી જશે પાંચ વર્ષની અંદર જે પંચ્યાસી ટકા કરતાં વધારે ઝડપથી આ ક્ષમતા વધશે તેવું માનવામાં આવે છે તો આઈ થિંક તમને આ ન્યૂઝની સારી રીતે ખબર પડી જશે આપણી નેક્સ્ટ ન્યૂઝ ફ્રેન્ડ્સ કે ભારતની મનીષા રામદાસે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન ફિમેલ પેરા બેડમિન્ટન પ્લેયર ઓફ ધ યર બે હજાર બાવીસ જીત્યો છે એના વિશે વાત કરીએ તો જે રીતના ક્રિકેટની અંદર ઇન્ટરનેશનલ લેવલ પર સુપ્રીમ સંસ્થા કઈ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ અને ભારતની અંદર ક્રિકેટ લેવલ પર શું છે નેશનલ લેવલ પર શું છે બીસીસીઆઈ ક્રિકેટની અંદર એવી રીતના બેડમિન્ટનની અંદર ઇન્ટરનેશનલ લેવલ પર સુપ્રીમ સંસ્થા કઈ છે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન તો બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન દ્વારા હમણાં રિસન્ટલી પ્લેયર ઓફ ધ યર અવોર્ડ્સ અનાઉન્સ કરવામાં આવેલા છે તો એના વિશે વાત કરીએ તો આ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન પ્લેયર પ્લેયર ઓફ ધ યર બે હજાર બાવીસના અવોર્ડ્સ વિશે વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટ અવોર્ડ્સની વાત કરું તો પ્લેયર ઓફ ધ યર મેલ પ્લેયર ઓફ ધ ઇયરની વાત કરું તો નોર્મલ કેટેગરીમાં કોણ છે વિક્ટર એક્સેલ્સ અમને મળ્યો છે જે ડેન્માર્કથી બિલોંગ કરે છે ફિમેલ પ્લેયર ઓફ ધ યર અકાને યામાકોચીને મળ્યો છે જાપાનથી બિલોંગ કરે છે રાઈટ પછી મેલ પેરા બેડમિન્ટન પ્લેયર ઓફ ધ યરની વાત કરીએ તો ડાયકી કાજીવારા જે જાપાનથી બિલોંગ કરે છે અને ફિમેલ પેરા બેડમિન્ટન પ્લેયર ઓફ ધ યર મનીષા રામદાસ મનીષા રામદાસ જે ભારતથી બિલોંગ કરે છે બરાબરને ફિમેલ પેરા બેડમિન્ટન પ્લેયર ઓફ ધ યર બેડમિન્ટન પ્લેયર ઓફ વર્લ્ડ ફેડરેશન દ્વારા અનાઉન્સમેન્ટ કરવામાં આવેલું છે બરાબર બે હજાર બાવીસ માટે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે મનીષા રામદાસ એ કયા સ્પોર્ટ્સથી બિલોંગ કરે છે તેમને આ અવોર્ડ કેમ આપવામાં આવ્યો કારણ કે તેમને બે હજાર બાવીસમાં જે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપ યોજાઈ હતી બરાબર તેમાં તેમણે શું જીત્યો હતો ગોલ્ડ મેડલ જીતેલો હતો ને એટલા માટે તેમને આ અવોર્ડ આપવામાં આવેલો છે તો મનીષા રામદાસ ઇન્ડિયન પર્સનાલિટી છે એટલા માટે મેં આ ન્યૂઝ કવર કરી છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે બરાબર ને ઓકે ફ્રેન્ડ્સ આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે ભાઈ રિસન્ટલી નેશનલ કમિશન ફોર ધ પ્રોટેક્શન ઓફ ધ ચાઇલ્ડ રાઇટ્સ એ બાળકોના પુનઃસ્થાપન અને પ્રત્યાવર્તન માટે એક પોર્ટલ નિયુક્ત કર્યું છે અને એ પોર્ટલનું નામ શું છે ઘર પોર્ટલ છે શું છે ઘર ઘરનું ફૂલ ફોર્મ શું છે ગો હોમ એન્ડ બરાબર ને તો આ પોર્ટલ કોના દ્વારા બનાવવામાં આવ્યું છે નેશનલ કમિશન ફોર ધ પ્રોટેક્શન ઓફ ધ ચાઇલ્ડ રાઇટ્સ દ્વારા બરાબર ને તો આ પોર્ટલનું કામ શું છે એ કેમ લોન્ચ કરવામાં આવ્યું છે તેના વિશે રાખી હું ફોર એક્ઝામ્પલ એક જિલ્લો છે આ જિલ્લાની અંદર કોઈ બાળક એક મિસપ્લેસ થઈ ગયું છે કાં તો જાણી જોઈને કોઈએ મિસપ્લેસ કર્યું મતલબ જાણી જોઈએ કોઈએ ત્યાં એ જિલ્લાની અંદર તેને મૂકીને જતા રહ્યા હોય કોઈ એના પેરેન્ટ્સ કે ગાર્ડિયન કાં તો પછી તે ભૂલમાંથી ખોવાઈ ગયું હોય બરાબર ને રાઈટ તો એક બાળક ખોવાઈ ગયું છે અને એ જિલ્લામાંથી તે એક બાળક મળ્યું છે બરાબર ને તો જ્યાં સુધી તેના પેરેન્ટ્સ અથવા ગાર્ડિયન ન મળે ત્યાં સુધી એ બાળકની સારસંભાળ રાખવાની જવાબદારી એક ડિસ્ટ્રિક ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટ દરેક ડિસ્ટ્રિક્ટની અંદર આ એક સંસ્થા હોય ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટ એ એની છે જ્યાં સુધી તેના પેરેન્ટ્સ અથવા ગાર્ડિયન ન મળે એ બાળકના ત્યાં સુધી દરેક જે જિલ્લામાંથી તે મળી આવ્યું છે તે જિલ્લાનું ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટ તેની સંભાળ કરશે અને દરેક ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટની અંદર એક ચાઇલ્ડ વેલફેર કમિટી હોય શું હોય ચાઇલ્ડ વેલફેર કમિટી જે તે બાળક માટેના જે ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ હોય તે એક કમિટી દ્વારા લેવામાં આવે રાઇટ હવે ફોર એક્ઝામ્પલ સમય જતાં તે બાળકના કોઈ ગાર્ડિયન અથવા પેરેન્ટ્સ એ કોઈ બીજા જિલ્લામાંથી મળી આવ્યા કોઈ બીજા જિલ્લામાંથી મળી આવ્યા અને હવે તે બાળકને તે આ જિલ્લામાં લઈ જાય છે રાઈટ કોઈ બીજા જિલ્લામાં લઈ જાય છે તો તે બાળકના ડેટા કે જે આ ચાઇલ્ડ વેલફેર કમિટી પાસે હતા આ ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન પાસે હતા જે આ જિલ્લાનું છે બરાબરને તો એ બાળકના ડેટા છે ને એ આ જિલ્લામાંથી આ જિલ્લામાં ટ્રાન્સફર કરવામાં આવશે એક પોર્ટલ દ્વારા અને એના માટે જ એ પોર્ટલ બનાવવામાં આવેલું છે ઘર પોર્ટલ રાઈટ અને એ ડેટા ટ્રાન્સફર કરીને બરાબરને એ જે બીજા જિલ્લાના ચાઇલ્ડ વેલફેર કમિટી છે તેને એ બાળક વિશે તેને કેવી રીતના ટ્રેન કરવામાં આવેલો છે અને તેને હવે આગળ કેવી રીતના ટ્રેન કરવાનો છે કેવી રીતના ટ્રીટ કરવાનો છે બરાબરને તેમજ જે તેના ગાર્ડિયન અથવા જે પેરેન્ટ્સ તેને ત્યાં લઈ ગયા છે બરાબરને એના ઉપર કેવી રીતના ઓબ્ઝર્વેશન રાખવાનું છે કેટલા સમય સુધી ઓબ્ઝર્વેશન રાખવાનું છે વગેરે માહિતી પ્રોવાઈડ કરવામાં આવે રાઇટ મતલબ બાળકની એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં ડિજિટલી ડેટા ટ્રાન્સફર કરવા માટે એક પોર્ટલ બનાવવામાં આવેલું છે શું પોર્ટલ ઘર પોર્ટલ બરાબર ને ગો હોમ એન્ડ રિયુનાઇટ પોર્ટલ કોના દ્વારા નેશનલ કમિશન ફોર ધ પ્રોટેક્શન ઓફ ધ ચાઇલ્ડ રાઇટ્સ દ્વારા ને અને બીજું કે જ્યાં ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટ જે દરેક જિલ્લામાં હોય છે ને અને એની અંદરમાં જે ચાઇલ્ડ વેલફેર કમિટી હોય છે એ જ્યુબલિન જસ્ટિસ એક્ટ જ્યુબલિન જસ્ટિસ એક્ટ જ્યુબલિન જસ્ટિસ એક્ટ બે હજાર પંદરમાં પંદરના અંડરમાં આ સંસ્થા અને આ કમિટી બનાવવામાં આવી છે અને જ્યુબલિંગ જસ્ટિસ એક્ટ કોના દ્વારા બનાવવામાં આવેલો છે કયા મિનિસ્ટ્રીની અંદરમાં મિનિસ્ટ્રી ઓફ વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપેરની અંદરમાં બરાબરને રાઈટ તો આ એક્ટની અંદરમાં આ ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટ બનાવવામાં આવેલી છે એની અંદરમાં કમિટી હોય દરેક જિલ્લામાં હોય તો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં ડેટા ઓનલાઈન ટ્રાન્સફર કરવા માટે તેમજ બાળકને ટ્રેક કરવા માટે આ એક પોર્ટલ બનાવવામાં આવેલું છે બરાબરને તો આઈ થિંક તમને આ ન્યૂઝ ખબર પડી જશે આપણી નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી પીટી ઉષા એ ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે ચૂંટાયા તો ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના ફર્સ્ટ વુમેન પ્રેસિડેન્ટ કોણ બન્યા છે પીટી ઉષા પીટી ઉષા તમને ખબર જ છે કોણ છે તે સ્પ્રિન્ટર હતા ટ્રેક એન્ડ ફિલ્ડ એથલીટ હતા બરાબર ને રાઈટ જે રિટાયર્ડ છે બરાબર ને ઓકે અને બીજી વસ્તુ કે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના ફર્સ્ટ વુમેન પ્રેસિડેન્ટ છે તે આ ઉપરાંત પહેલી વખત કોઈ ઇન્ટરનેશનલ મેડાલિસ્ટ એ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રેસિડેન્ટ બન્યા છે આ ઉપરાંત માત્ર બીજી વખત પંચાણું વર્ષના ઇતિહાસમાં માત્ર બીજી વખત કોઈ સ્પોર્ટ્સ પર્સન એ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના સ્પોર્ટ પ્રેસિડેન્ટ બન્યા છે બરાબર ને પહેલી વખત કોણ બનેલા હતા મહારાજા સિંહ બન્યા હતા ઓગણીસો આડત્રીસથી ઓગણીસો સાહીઠ સુધી તે જ પ્રેસિડેન્ટ હતા અને અત્યારે બીજી વખત કોઈ સ્પોર્ટ્સ પર્સન એ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના બન્યા છે પંચાણું વર્ષના ઇતિહાસમાં ને રાઈટ પંચાણું વર્ષના ઇતિહાસમાં રાઈટ આ પીટી ઉષા વિશે આપણે વાત કરીએ તો પીટી ઉષાને પાયોલી એક્સપ્રેસ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તે તેમનો જન્મ પાયોલીની અંદર થયો હતો પાયોલી કેરળની અંદર એક જગ્યા છે બરાબર ને આ ઉપરાંત તેમને એશિયન વર્લ્ડ ચેમ્પિયનશીપની અંદર એશિયન ચેમ્પિયનશીપની અંદર ટોટલ ચાર ગોલ્ડ મેડલ જીતેલા છે અને સાત સિલ્વર મેડલ જીતેલા છે બરાબરને અને તેમને ઓગણીસો ચોર્યાસીમાં જે લોસ એન્જલસમાં જે ઓલિમ્પિક યોજાયેલો હતો તેમાં તેમનું બેસ્ટ પરફોર્મન્સ હતું તે ફોર્થ નંબર પર આવેલા હતા ચારસો મીટર હર્ડલ્સની ફાઇનલ્સમાં બરાબરને અને બીજી વસ્તુ કે ઓગણીસો ત્યાંસીમાં તેમને અર્જુન એવોર્ડ્સ આપવામાં આવ્યો અને ઓગણીસો પચ્યાસીમાં તેમને પદ્મશ્રી આપવામાં આવેલો હતો બરાબર ને તો આટલી વસ્તુ તમારે પીટી ઉષાની યાદ રાખવાની છે તેમજ પીટી ઉષા હવે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પહેલાં મહિલા પ્રેસિડેન્ટ બન્યા છે એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે બરાબર ને ઓકે આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે અમે રિસેન્ટલી જી સેવન નેશન્સે ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય ક્લાઇમેટ ક્લબની સ્થાપના કરી છે એના વિશે વાત કરીએ કે અમારે રિસન્ટલી એક ઇન્ટરનેશનલ ક્લાઇમેટ ક્લબ બનાવવામાં આવેલું છે ઇન્ટરનેશનલ ક્લાઇમેટ ક્લબ કોના દ્વારા જી સેવન કન્ટ્રીઝ દ્વારા જી સેવન કન્ટ્રીઝ દ્વારા આ ઇન્ટરનેશનલ ક્લાઇમેટ ક્લબમાં કોણ કોણ જોડાઈ શકે તો કોઈપણ દેશ કે જે ક્લાઇમેટ ચેન્જ કરવા માંગતું હોય જે ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માંગતું હોય સોરી ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માંગતું હોય બરાબરને મતલબ બે હજાર પંદરમાં એક પેરિસ એગ્રીમેન્ટ થયો હતો બે હજાર પંદરમાં શું થયું હતું પેરિસ એગ્રીમેન્ટ આ પેરિસ એગ્રીમેન્ટમાં શું નક્કી થયું છે આ પેરિસ એગ્રીમેન્ટમાં નક્કી થયું છે કે જે પ્રી ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન કે જ્યારે ઇન્ડસ્ટ્રીઅલાઇઝન નતું થયું ત્યારે ફોર એક્ઝામ્પલ ત્રીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર હતું ગ્લોબલ લેવલ ઉપર એવરેજ ટેમ્પરેચર તો બે હજાર ત્રીસમાં ટેમ્પરેચર કેટલું થવું જોઈએ મેક્સિમમ એકત્રીસ પોઈન્ટ ફાઇવ ડિગ્રી સેલ્સિયસ થવું જોઈએ એવરેજ ટેમ્પરેચર આખા વર્ષનું મતલબ એવરેજ ટેમ્પરેચર ગ્લોબલ ગ્લોબલ લેવલ ઉપર જે પ્રી ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન લેવલ ઉપર જે હતું એના કરતાં દોઢ ડિગ્રી સેલ્સિયસ કરતાં વધવું ના જોઈએ તો એના માટે અલગ અલગ સ્ટેપ લેવા પડે બરાબર ને તો આ કે કયા કયા સ્ટેપ્સ લેવા જોઈએ કેવી પોલિસીસ ઘડવી જોઈએ તો એ બધું એક જ સંસ્થા દ્વારા બધા જ દેશો કે જે આ એક પર્ટિક્યુલર ગોલ ઉપર કામ કરવા માગે છે જે એક જ જગ્યાએ ભેગા મળીને આ વસ્તુ કરે તે વધારે ઇફેક્ટિવલી ઇમ્પ્લિમેન્ટ થાય એના માટે આ ઇન્ટરનેશનલ ક્લાઇમેટ ક્લબ બનાવવા આવેલું છે પણ આ દ્વારા જી સેવન નેશન્સ દ્વારા બરાબર જી સેવન એક ગ્રુપનું નામ છે જે ડેવલોપ કન્ટ્રીઝનું ગ્રુપ છે બરાબર ને પરંતુ આ ગ્રુપની અંદર આ જે સંસ્થા છે ઇન્ટરનેશનલ ક્લાઇમેટ ક્લબની અંદર કોઈ પણ દેશ ઉડાઈ શકે જેનો અલ્ટિમેટ ગોલ શું છે ક્લાઇમેટ ચેન્જ સામે લડવાનો બરાબર જેનો અલ્ટિમેટ ગોલ છે કે જે દુનિયાના ઘણા બધા દેશોનો છે કે ભાઈ દુનિયાનું ગ્લોબલ ટેમ્પરેચર એવરેજ ટેમ્પરેચર વન ફાઇવ ડિગ્રી સેલ્સિયસ કરતાં વધવું ના જોઈએ બરાબર ને ઓકે જો જી સેવન કન્ટ્રીઝની વાત કરું તો જી સેવન કન્ટ્રીઝમાં પણ કોણ આવે ફ્રાન્સ યુકે ઇટલી જાપાન કેનેડા યુએસ અને જર્મની બરાબર ને બે હજાર બાવીસની પ્રેસિડેન્સી જી સેવન ગ્રુપની જર્મની પાસે હતી બે હજાર ત્રેવીસની જાપાન પાસે છે બરાબરને અને બે હજાર એકવીસની યુકે પાસે હતી બરાબર ને તો બે હજાર ત્રેવીસની કોની પાસે આવશે જાપાન પાસે ઓકે ઓકે અને આ જે નિર્ણય લેવામાં આવેલું છે કે ઇન્ટરનેશનલ ક્લાઇમેટ ક્લબ સ્થાપવામાં આવશે તો એ જાપાન જર્મનીના પ્રેસિડેન્સીની અંદરમાં સ્થાપવામાં આ નિર્ણય લેવામાં આવેલો છે તો એનું જે હેડક્વાર્ટર છે આ ઇન્ટરનેશનલ ક્લાઇમેટ ક્લબનું જે હેડક્વાર્ટર છે એ ક્યાં સ્થાપવામાં આવશે બર્લિનની અંદર બર્લિન જર્મનીની અંદર બર્લિન જર્મનીની અંદર બરાબર ને રાઇટ તો આ ઇન્ટરસે ક્લાઇમેટ ક્લબ ગ્લોબલ વોર્મિંગથી લડવા માટે બનાવવામાં આવેલું છે કોનો ઇનિશિયેટિવ છે જી સેવન નેશન્સનું એનું હેડિકવાર્ટર કઈ જગ્યાએ સ્થાપવામાં આવેલું છે બર્લિંગ જર્મનીની અંદર આવું જ એક આપણે પણ ઇનિશિએટિવ લીધેલું છે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ આ ક્યારે લેવામાં આવ્યું હતું ઇનિશિએટિવ બે હજાર પંદરમાં પેરિસ એગ્રીમેન્ટ જ્યારે થયો ત્યારે જ કોના કોના દ્વારા ઇન્ડિયા અને ફ્રાન્સ દ્વારા લેવામાં આવ્યો હતો અને આ ઇન્ટરનેશનલ સોલર એલાયન્સની અંદર અત્યારે વન ટ્વેન્ટી થ્રી મેમ્બર્સ છે બરાબર જે સોલર પાવર ઉપરની પોલિસીસ ઉપર ડિસિઝન લે છે અને એક સાથે ઇમ્પ્લિમેન્ટ કરે છે અને આ ઉપરાંત આઈએસએનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ આવેલું છે ગુરુગ્રામ હરિયાણાની અંદર બરાબર ને ગુરુગ્રામ હરિયાણા આપણા ભારતની અંદર ઓકે તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે ફ્રેન્ડ્સ તો થેન્ક યુ ફ્રેન્ડ્સ આની તમામ ન્યૂઝની અંદર તમને સારી રીતે ખબર પડી હશે બાય